ગઈ 7મી ફેબ્રુઆરી ના રોજ બપોરે 3 વાગે અસ્માબેન છે, અસ્માબેન 72 વર્ષની ઉંમરના માજી છે, એ ડિવિઝન વિસ્તારમાંથી એમના દીકરીના ઘરે જવા માટે નીકળ્યા હતા અને ગુમ થઈ ગયા હતા. એ અનુસંધાને 7મી તારીખે જ આપણે એમની ગુમ નોંધ દાખલ કરેલ હતી અને એ અનુસંધાને 9મી તારીખે સવારે 11 વાગે કુવાવાની હદમાં સોખડા ગામ પાસેથી માજીની આપણને લાશ મળેલી હતી. એ લાશ અનુસંધાને તાત્કાલિક કુવા રોડ પોલીસ સ્ટેશનની હદમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અલગ અલગ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને લોકલ પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા સતત તપાસ કરવામાં આવી હતી અને સીસીટીવી ફૂટેજ આધારે ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ કે જાડેજાની ટીમ દ્વારા રિક્ષાના નંબર અને રિક્ષા ઓળખી કાઢવામાં આવી હતી અને એના આધારે રમેશ કોડી એ આરોપીની 10મી તારીખે આપણે અટક કરી હતી. એ જ અનુસંધાને 9મી તારીખે જે દિવસે કુવાવાની હદમાં સોખડા ગામ પાસેથી માજીની લાશ મળી હતી, જે દિવસે જ થોડાની હદમાં એક બાળકી 3 વર્ષની બાળકી દિવ્યાબેન ભાભોર એના ગુમ થયાની પણ એક ફરિયાદ અમને મળી હતી, જેમાં અમે જે તે દિવસે 9મી તારીખે જ અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. એ બનાવ બન્યા બાદ 11મી તારીખે સવારે 11 વાગે એ બાળકી જે ગુમ થયેલી હતી એની લાશ મળી આવેલ હતી. થોડા વિસ્તારમાં જ અવાવરુ બિલ્ડિંગમાંથી એ લાશનું તાત્કાલિક પીએમ કરાવતા જાણ થયેલ હતી કે પીએમ આધારે કે બાળકી સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો અને એનું બ્રુટલી બોથલ પદાર્થ દ્વારા માથા પર મારીને હત્યા કરવામાં આવી હતી. આ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ 5 જેટલી ટીમો, એસઓજીની 3 ટીમો અને તમામ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફની ટીમો દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી હતી. જે અનુસંધાને 10મી તારીખે જે રમેશ કોડી આરોપી પકડાયેલો હતો એની પર અમારી એક શંકા મજબૂત થઈ હતી. સીસીટીવી ફૂટેજ ચેક કરતા એ જ પ્રકારનું વર્ણન અમને રમેશ કોડીનું જે વર્ણન હતું એ જ મળી આવતું હતું અને જે રિક્ષા ચાલક હતો, જે રિક્ષા ચાલકે રમેશને બેસાડેલો હતો એ છોકરીને અપહરણ કરાવ્યો, એ રિક્ષા ચાલકના પણ આ વ્યક્તિ પર શંકા હતી અને રમેશની સઘન પૂછપરછ કરતા લાસ્ટ 48 આવર્સથી અમે લોકોની સઘન પૂછપરછ કરતા એ પોતે આ બનાવ છે જે એને જે ગુનો કરેલો છે કબૂલ કરે છે. એટલે જે કુવાની હદમાં જે મર્ડરનો બનાવ થયેલો હતો માજીનો અને પ્લસ આ દિવ્યાબેન બાળકી જે છે, દિવ્યા ભાભોર 3 વર્ષની બાળકી, એના અપહરણ અને મર્ડરનો ગુનો પોતે કબૂલ કરેલો છે. એટલે બંને ગુના રમેશ કોડી આરોપીએ કરેલા છે અને આજે રમેશની પણ આ ગુનામાં પછી હવે અટક કરવામાં આવશે. રમેશ કોડી છે એ 35 વર્ષની આસપાસનો છે, મૂળ કાળાવાડ સાઈડનો ભીમા નામનું ગામ છે ત્યાંનો વતની છે અને ઘણા વર્ષોથી રાજકોટમાં જ છે. એને 4 ભાઈ અને 1 બહેન છે, પરંતુ ઘર દ્વારા એને છોડી દેવામાં આવ્યો છે. એકલું અટુલું જીવન જીવે છે કુબલિયાપરા અને થોરડા વિસ્તારમાં રિક્ષા ચલાવવાનું અને છૂટક મજૂરી કડિયા કામને એવી મજૂરી કરવાનું કામ કરે છે અને થોરડા આખા વિસ્તારથી એ જાણકાર છે અને એના કારણે જે વિસ્તારમાં જે અવાવરું બિલ્ડિંગ છે એનો એણે આ બાળકીની સાથે દુષ્કર્મ કરવા અને એનો મર્ડર કરવા માટે ઉપયોગ કર્યો. હાલની જે પૂછપરછ રમેશની કરવામાં આવી છે એમાં એ કહે છે કે એણે બે વાર એની સાથે દુષ્કર્મ કર્યું હતું અને પછી એને મારી નાખી. સૌથી પહેલા તો જયારે 10મી આપણે અટક કરી ત્યારે બાળકી આપણને મળી નહોતી, બાળકી ગુમ હતી અને એની સીસીટીવી આધારે એની તપાસ ચાલુ હતી અને બીજા દિવસે બપોરે આપણને લાશ મળી હતી. એ દિવસ જયારે અમે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ચુનારાવાળા ચોક, અમૂલ ચોક, લીલક્ષ ચોક અને ખાનગી બાતમીદારો આધારે તપાસ કરાવતા ખ્યાલ આવ્યો કે છેલ્લા 3-4 દિવસથી માજીની લાશ મળી એના આગલા 3-4 દિવસથી એની પ્રેઝન્સ એ વિસ્તારમાં જ હતી અને એ વિસ્તારના ખાનગી બાતમીદારો આધારે પણ ખબર પડી હતી કે વિસ્તારનો જાણીતો માણસ છે, રિક્ષા ચલાવવાનું કામ કરે છે અને તમામે તમામ જે એરિયા છે જેટલા લોકો રહે છે ત્યાં એ બધા લોકોથી જાણકાર છે. બંને જે કેસ છે એમાં બંનેમાં એમો સેમ જ છે, બંનેમાં પથ્થર મારીને જ મારી નાખવામાં આવ્યા છે. માજીની મર્ડર કરવાનું કારણ હાલના તબક્કે એ જ છે કે માજી પાસે સોનાની બંગડી પહેરેલી હતી, નથણી પહેરેલી હતી અને બુટિયા હતા, એટલે એમની લૂંટ કરવાના આધારે મર્ડર કર્યું છે અને આ બાળકીનું ફક્ત ને ફક્ત દુષ્કર્મ કરવા માટે એને અપહરણ કર્યું અને પછી દુષ્કર્મ કરી એનું મર્ડર કરી. એવી અત્યારે હાલના તબક્કે જે એવી કોઈ એને કબૂલાત આપી નથી અને પીએમ રિપોર્ટમાં પણ એવું કશું મળતું નથી માજીને. ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના એચઓડી ક્યારા સાહેબ છે એની સાથે અમારી ચર્ચા થયેલી છે. આ જે બાળકીનું અપહરણ અને દુષ્કર્મ અને મર્ડરનો જે બનાવ છે એમાં જે તે બનાવ સ્થળેથી એ ઉપરાંત બાળકીના શરીર ઉપરથી અલગ અલગ સેમ્પલ કલેક્ટ કરવામાં આવેલા છે અને એ સેમ્પલ આધારે ડીએનએ લેવામાં આવશે અને જે આરોપી છે એની સાથેના ડીએનએ મેચિંગ કરવામાં આવશે. એટલે સાયન્ટિફિકલી પણ આ બાળકી સાથે રેપ કરનાર આરોપી ફક્ત આ જ છે
અને જેથી કરીને કોર્ટમાં પણ એને વધુમાં વધુ અને આકરી સજા થઈ શકે એ માટે સાયન્ટિફિક પુરાવા પણ એકઠા કરવામાં આવશે. પોક્સોની કલમો એડ કરી દીધેલી છે, 376 વખત પોક્સોની 4-8-12 એ કલમ એડ કરેલી છે, 363, 302 અને પોક્સો કલમ 4-8-12 નો ઉમેરો કરેલો છે.